हेलो फूडीज, वेलकम बैक टू माय चैनल। आजे आपणे बनावीशुं इंस्टंट चीज कॉर्न पालक सब्जी। खूब ज इजी रेसिपी छे, आ उपरांत फटाफट तमे तेने बनावी शको छो। रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक अने शेर करजो। आवी नवी नवी रेसिपी जोवा माटे ध गोल्डन शेप चैनल ने जरूरथी सब्सक्राइब करजो। तो चालो आपणे चीज कॉर्न पालक सब्जी बनावा माटे शू सामग्री जोईशे ते जोई लईए। पालक, मकाई, लीला मरचा, आदू, लसण, चीली फ्लेक्स, ब्लेक मरी पाउडर, चाट मसालो, पनीर, चीज, मीठू अने तेल। तो चालो आपणे चीज कॉर्न पालक सब्जी केवी रीते बनावाय ते जोई लईए। एक कढ़ाई में 1 टेबलस्पून जेटलू तेल एड करीशुं। तेल गरम थाय एटले आपणे तेमां 1 टेबलस्पून जेटलू आदू अने 1 टेबलस्पून जेटलू लसण छे ते एड करीशुं। अहीं आपणे तेने बारीक चॉप करी लीधा छे, तेना बदले तमे तेनी पेस्टनो पण उपयोग करी शको छो। 2 નંગ જેટલા લીલા મરચા છે તેને આ રીતે લાંબા કટ કરી તેમાં એડ કરી દઈશું। તમારે તેની તીખાસ જે મુજબ રાખવી હોય તે મુજબ તેમાં લીલા મરચા એડ કરવા। અહીં આપણે ચીલી ફ્લેક્સ અને બ્લેક મરીનો ઉપયોગ કરવાના છીએ, તેથી જો તમે નાના બાળકો માટે બનાવતા હોવ તો લીલા મરચાને સ્કીપ કરવા। અહીં આપણે જે મરચાંને લાંબા કટ કરીને લીધા છે તેના બદલે તમે લીલા મરચાંની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો। 2 મિનિટ સુધી તેને આપણે શેકી લઈશું। તેમાં આપણે મકાઈના દાણા એડ કરીશું। અહીં આપણે 1 કપ જેટલા મકાઈના દાણા લીધા છે, તેને આપણે 2 મિનિટ સુધી શેકી લઈશું। મકાઈને આપણે અહીંયા બાફીને લીધી છે, તેથી તેને ચઢવવાની જરૂર નથી। ત્યારબાદ તેમાં આપણે 2 કપ જેટલી ધોઈ અને સાફ કરેલી પાલક એડ કરીશું। પાલકને મિક્સ કરી આપણે 5 મિનિટ સુધી ચઢવા દઈશું। આ રીતે પાલક સોફ્ટ થાય ત્યારબાદ તેમાં આપણે પનીર અને ચીઝના ટુકડા એડ કરીશું। અહીં આપણે બંનેનું પ્રમાણ 2-2 ટેબલસ્પૂન જેટલું લીધું છે, તમે તમારી પસંદ મુજબ તેનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મિક્સ કરતા જઈ તેને આપણે 5 મિનિટ સુધી શેકી લઈશું। આપણી ચીઝ કોર્ન પાલક સબ્જી રેડી થઈ ગઈ છે। હવે આપણે ગેસ ઓફ કરી તેને સર્વ કરી લઈશું। તેને આપણે આ રીતે ઉપરથી આપણે તેમાં ચીઝ છીણી લઈશું। તો તૈયાર છે આપણી એકદમ ઇન્સ્ટન્ટ ચીઝ કોર્ન પાલક સબ્જી। તેની સાથે તમે પરોઠા કે રોટી સર્વ કરી શકો છો। ખૂબ જ ઇઝી છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો। આવી નવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન શેપ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, તથા સબસ્ક્રાઇબ બટનની સાથે રહેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કોઈ નવો વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે।